આની સાથે તમારો પેલો ભાગ પૂરો થાય છે જે લાભ અને ત્યાગ વાળો ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને જે ગણવાના હતા એ છે હવે આપણે છીએ સેકન્ડ પાર્ટ ઉપર આ ચેપ્ટરના તો પુનર્ગઠન એટલે શું તો કે ભાઈ પુનર્ગઠન એટલે તમે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરો છો હવે પુનર્ગઠન સમય નફા નુકસાનના પ્રમાણમાં જો ફેરફાર કરીએ તો એક સમસ્યા ઉત્પન્ન થાય જેના જેના માટે આપણે આ બીજું પોઈન્ટ ગણીએ છીએ હવે વિચાર કરો માનો કે આપણે જયારે પણ પેઢી શરૂ કરી હશે ત્યારે ત્રણેય ભાગીદારો કઈક રૂપિયા લઈ ત્રણેય ભાગીદારો કઈક રૂપિયા લઈ માનો કે ત્રણ લાખ રૂપિયા આપણે વિચાર કરીએ કે ભાઈ એ બી અને સી ત્રણ ભાગીદારો છે હવે ત્રણેય છે ને ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈ આવે છે અને ધંધાની શરૂઆત કરે છે હવે આપણે એ લોકોનું જૂનું પ્રમાણ રાખ્યું હતું એક જેમ એક જેમ એક આ એનું પેલા જૂનું પ્રમાણ હતું હવે પાંચ વર્ષ સુધી લોકો ધંધો કરશે તો ભાઈ જો અહીંયા આપણે ટોટલ નવ લાખ ભેગા થયા હશે એમાંથી કઈક મિલકતો લીધી હશે જેમ કે ફર્નિચર લીધું હશે દુકાન લીધી હશે પછી અન્ય મિલકતો માનો કે ઘણી બધી મિલકતો હોય શકે ભાઈ કોઈની પાસે રૂપિયા માગવાના થતા હોય છે એટલે કે જે પણ તમે મિલકતો લેતા હોય ધંધા માટે ઈ અલ્ટિમેટલી ધંધાના રૂપિયામાંથી લેતા હોય તો કે હા અને લઈ આવ્યા કોણ હોય તો કે પેલી વાર તો કોણ લઈ આવ્યો હતો કે ધંધાના માલિકો લઈ આવ્યો હોય એટલે કે ભાગીદારો લઈ આવ્યા હોય હવે જો તમને બધાને ખબર છે કે ભાઈ ફર્નિચર ની કિંમત નોર્મલી ઘટતી હોય એટલે કે આની પર ઘસારો લાગુ પડતો હોય અલગ અલગ લાગુ પડતી હોય અને થોડા ઘણા વર્ષો પછી ફર્નિચર ની કિંમતમાં ઘટાડો થઈ જતો હોય પછી દુકાન મકાન છે તો એની કિંમતમાં કઈ નક્કી ન હોય ક્યારેક વધારો પણ થાય ઘટાડો પણ થાય અને દેવાદારો ની કિંમતમાં ક્યારેક ક્યારેક માનો કે આપણને ગાલખા ઘાલખાદ અનામત કેવું કઈ આવે બરાબર કે બુચ કંઈક કઈક લાગે તો દેવાદારોની કિંમત પણ શું થતી હોય તો કે ઘટતી હોય હવે આપણે માનો કે વિચારીએ કે મકાનની મકાન આપણે લીધું હતું સોરી દુકાન લીધી હતી પાંચ લાખ રૂપિયાની હવે આ દુકાનના ડાયરેક્ટ થઈ ગયા સાત લાખ રૂપિયા જ્યારે આપણે પુનર્ગઠન કરીએ છીએ ને કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરીએ છીએ ત્યારે દુકાનના કેટલા થઈ ગયા તો કે સાત લાખ રૂપિયા થઈ ગયા તો સમજો આજે બે લાખ નો ફાયદો થયો છે એ આ ત્રણેય ભાગીદારો વચ્ચે આ પ્રમાણમાં વેચાવું જોઈએ કે નહીં હવે માનો કે આપણે નવું પ્રમાણ કઈક નક્કી કરીએ કે ભાઈ ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં વેચીએ છીએ તો હવે આજે બે લાખ નો ફાયદો થાય છે એટલે કે પુનઃ મૂલ્યાંકન કરતા આને શું કહેવાય પેલા તો પુનર્ગઠન સમયે આપણે બધી મિલકતોને દેવાનું શું કરશું તો કે પુનઃ મૂલ્યાંકન હવે પુનઃ મૂલ્યાંકન શું કામ એને કરશું એના માટે તમને એક પોઈન્ટ સમજાવું છું પહેલા કે ભાઈ પાંચ લાખના મકાનના સાત લાખ થઈ ગયા તો બે લાખ નો ફાયદો થયો તો કે હા હવે બે લાખ નો ફાયદો જૂનું જે પ્રમાણ હોય એ જ પ્રમાણે પેલા તો મળવું જોઈએ કે નહીં આ લોકોને જૂના પ્રમાણમાં મળવો જોઈએ કારણ કે અત્યાર સુધી લોકો મહેનત કરતા હતા ત્યારે એ લોકોનો નફા નુકસાન નું પ્રમાણ શું હતું કે એક જેમ એક એક તો આ પણ વધારો થયો છે એ તમને કયા પ્રમાણમાં મળવો જોઈએ તો કે જૂના પ્રમાણમાં મળવો જોઈએ પેલા આટલા પોઈન્ટ ક્લિયર થાય છે કે ભાઈ પુનર્ગઠન સમયે આપણે પુનઃ મૂલ્યાંકન પેલા તો શું કામ કરશું તો કે પુનઃ મૂલ્યાંકન શું કામ મિલકતો હશે દેવા હશે એની કિંમતમાં કઈક વધારો ઘટાડો થયો હશે હવે વધારો ઘટાડો આપણે કોને વધારે ઘટાડાનો ફાયદો કે નુકસાન જે પણ હોય એ કોને આપી દેવો પડે તો કે ભાગીદારોને આપી દેવો પડે કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં પેલા આટલી વસ્તુઓ ક્લિયર થાય છે બરાબર તો બસ આ વસ્તુ આપણે આ જ વસ્તુ શીખવાના છીએ કે ભાઈ જયારે પુનર્ગઠન કરવામાં આવે ત્યારે આપણે આપણે બધી મિલકતો ને દેવાનું શું કરશું તો કે પુનઃ મૂલ્યાંકન કરશું એટલે પુનઃ મૂલ્યાંકનમાં તમારે કઈ વેલ્યુએશન કરવા નથી જવાનું તમને કીધું હશે કે ભાઈ મકાનની કિંમત પાંચ લાખ રૂપિયા છે એના થઈ ગયા છે સાત લાખ રૂપિયા ફર્નિચર ની કિંમત એક લાખ રૂપિયા છે એના થઈ ગયા છે એસી રૂપિયા એટલે વધારો ઘટાડો કેટલો કરવો કઈ કેટલી રકમ નો થયો છે એ બધું તમને કહી દીધું હશે તમારે ખાલી એની આમ નોંધ કરવાની છે હવે હું તમને થોડા ક્વેશ્ચન પૂછું છું ખાલી તમે એને આન્સર આપજો કે પુનઃ મૂલ્યાંકન ની વાત કરીએ છો આપણે અત્યારે હવે માનો કે હું તમને એમ કહું કે ભાઈ મિલકતની કિંમતમાં વધારો થયો આની માનો કે મારે આમ નોંધ કરવી હોય તેના માટે હું તમને વેરી ગુડ ચલો તમે જ્યારે કોઈ જમીનની ખરીદી કરો તો તમે સિમ્પલી આમનો કરો તો કે જમીન ખાતે ઉધારતે રોકડ ખાતે આ તમારી સાચી છે હવે વિચાર કરીએ આપણે કે ભાઈ જમીનની કિંમત પેલા પાંચ લાખ રૂપિયા હતી સમજો જમીનની કિંમત પેલા પાંચ લાખ રૂપિયા હતી હવે થઈ ગઈ સાત લાખ રૂપિયા કેટલા લાખ રૂપિયા થઈ ગઈ સાત લાખ રૂપિયા થઈ ગઈ તો હવે તમે વિચારવા તો તમારા ધંધામાં જાવીની મિલકત પાંચ લાખ હતી હવે કેટલી થઈ ગઈ સાત લાખ તો ઇન્ડાયરેક્ટલી જોવા જાવ તો તમારા ધંધામાં બે લાખની જમીન આવે છે કે નહીં ધંધામાં ની કિંમતમાં વધારો થયો તો ધંધામાં મિલકત આવે કે નહીં તો કે હા તો એટલી વસ્તુ તો ક્લિયર કે ભાઈ મિલકત ખાતે શું થાય તો કે ઉધાર થાય કારણ કે ધંધામાં આવે છે હવે ચલો અહીંયા જમીનના જ એક્ઝામ્પલમાં તમે બોલ્યા જમીન ખાતે ઉધાર રોકડ ખાતે પણ એ તમે ખરીદી કરતા હતા જમીનની શું કરતા હતા તમે ખરીદી કરતા હતા એટલે કાં તો તમે રૂપિયા અત્યારે રોકડા આપી દેશો કાં તો તમે ભવિષ્યમાં ચૂકવશો પણ અહીંયા અહીંયા તો શું થાય છે જમીન તો ઓલરેડી આપણી પાસે છે જ પણ એની ખાલી પાંચ લાખની કિંમત કેટલાની થઈ ગઈ સાત લાખની તો અહીંયા આપણે કઈ રોકડા કોઈને દીધા નથી અને શું કરીએ કરીએ છીએ જેનું નામ છે પુનઃ મૂલ્યાંકન ખાતું શું છે પુનઃ મૂલ્યાંકન ખાતું હવે પુનઃ મૂલ્યાંકન બીજા શબ્દોમાં શું કહેવાય છે નફા નુકસાન હવાલા ખાતું શું કહેવાય છે નફા નુકસાન હવાલા ખાતું હવે જો તમે વાર્ષિક હિસાબ થોડું ઘણું અગિયારમાં ભણી ગયા છો આપણે એમાં યાદ હોય તો નફા નુકસાન ખાતું બનાવતા હતા એનો સિમ્પલ નિયમ હતો કે જો ભાઈ તમને નુકસાન થતું હોય તો નફા નુકસાન ખાતું તમે શું કરશો ઉધાર અને જો તમને ફાયદો થતો હતો તો તમે નફા નુકસાન ખાતું જમા કરતા હતા તો કે હા તો અહીંયા પણ નફા નુકસાન હવાલા ખાતું અથવા તમે એને કહી શકો પુનઃ મૂલ્યાંકન ખાતું હવે જયારે પણ તમને જો મિલકતની કિંમતમાં અથવા કોઈની પણ કિંમત વધઘટ થતા જો ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવાનું જમા એટલે જ્યારે પણ મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે તમે આમ નોંધ કરશો મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે હવે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે અહીંયા બનાવેલું છે કારણ કે આપણને શું થાય છે તો કે ફાયદો થાય છે અને હા નફા નુકસાન આપણે નામ અને હવાલા ખાતું શું કામ એને આપ્યું નફા નુકસાન ખાતું જ કહી દે ને શું વાંધો આપણને હવે નફા નુકસાન ખાતું આપણે સામાન્ય રીતના ક્યારે બનાવતા હોય તો કે વાર્ષિક હિસાબ જયારે આપણે આપણે નફા નુકસાન બનાવતા હોય તો આપણને અત્યારે જરૂર પડે છે કારણ કે મિલકતોની કિંમતમાં વધારો ઘટાડો થાય દેવાની કિંમતમાં જો વધારો ઘટાડો થાય તો જરૂરિયાત શું ઊભી થાય છે તો કે આપણને ફાયદો પણ થાય છે અને નુકસાન પણ થાય છે ક્યારેક ક્યારેક માનો કે આજ ફર્નિચરની કિંમતના એક લાખ હતી એના થઈ ગયા એસી હજાર તો વીસ હજાર નું શું થયું નુકસાન થયું કે નહીં હવે અહીંયા જોવા જાય તો એટલા માટે આપણે અત્યારે જરૂરિયાત ઉભી થઈ છે કે ભાઈ ઘણી બધી મિલકતો માંથી નફો અને નુકસાન થાય છે તો એની આપણે ગણતરી અત્યારે જ કરી લેવી પડે તો એ ગણતરી કરવા માટે આપણે કયું ખાતું ઊભું કરીએ છીએ પુનઃ મૂલ્યાંકન ખાતું જેને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ નફા નુકસાન હવાલા ખાતું તો આવી રીતના કઈક આની નોંધ થશે મિલકત ખાતે ઉધારતે પુનઃ મૂલ્યાંકન ખાતે હવે આપણે સમજીએ કે ભાઈ મિલકતની કિંમતમાં જો ઘટાડો થતો હોય

હવે માનો કે જમીનની કિંમત પેલા હતી પાંચ લાખ રૂપિયા હવે થઈ ગઈ ચાર લાખ રૂપિયા તો આપણી જમીનની કિંમત પાંચ ના થઈ ગયા ચાર એટલે એક લાખની જમીન ધંધામાંથી ગઈ કે નહીં તો કહે તો અહીંયા જયારે પણ જમીનની કિંમતમાં ઘટાડો થતો હોય ત્યારે આપણે શું કરશું એટલે કે કોઈ પણ મિલકત ની વાત કરીએ તો તે મિલકત ખાતે આપણે શું કરશું જમા અને જયારે મિલકત ની કિંમત ઘટાડો થાય તો આપણને શું થશે તો કે નુકસાન શું થશે નુકસાન હવે નુકસાન થાય તો આપણે નફા નુકસાન હવાલા ખાતું અથવા તમે કહી શકો પુનઃ મૂલ્યાંકન ખાતું એ આપણે શું કરશું તો કે ઉધાર તો અહીંયા આપણે કરશું પુનઃ મૂલ્યાંકન ખાતે તો અહીંયા જો કોઈ મિલકત ની કિંમતમાં ઘટાડો થતો હોય તો આપણે આમનું શું કરશું પુનઃ મૂલ્યાંકન ખાતે

ધંધા ને ફાયદો થતો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું તમે શું કરશો થશે તો કે જમા અને અહીંથી કે ભાઈ વધારો કે ઘટાડો થવાથી બરાબર આ ઉપર નો એમને રાખીએ થવાથી અહીંથી પણ જોયા થવાથી જો ધંધા ને નુકસાન થતું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય ઉધાર ઉધાર વેરી ગુડ ચલો આ એક નિયમ યાદ રહી ગયો હવે તમે આમ પણ યાદ રાખી શકો છો આમે તમને કન્સેપ્ચ્યુઅલી પેલા સમજાવ્યું કે શું કામ એના આપણે કરીએ છીએ તમે યાદ આમ પણ રાખી શકો કે ભાઈ માનો કે ફર્નિચર ની કિંમત છે પેલા એક લાખ રૂપિયા હતી હવે થઈ ગઈ એસી રૂપિયા તો વીસ હજાર નો શું થયો ઘટાડો હવે ફર્નિચર ની કિંમતમાં ઘટાડો થાય તો આપણું શું થાય નુકસાન તો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય ઉધાર અને કેની કિંમતમાં ઘટાડો થાય છે તો કે ફર્નિચર ની તો ફર્નિચર ખાતું આપણે કરશું જમા હવે અહીંયા રકમ કેટલી આવશે તો કે જે વધારો કે ઘટાડો થાય છે ને એટલી રકમથી આપણે આમનો પસાર કરશું લીણાની કિંમતમાં વધારો થતો હોય બરાબર માનો કે તમે દેવાદારો પાસેથી રૂપિયા માંગતા હતા પેલા દસ હજાર અને ઓચિંતા તમને યાદ આવ્યો કે નહીં હજી બે ઓલા લેવાના આપણે તો બાકી તો પેલા આપણે માગતા હતા દસ હજાર હવે કેટલા માગશું તો કે બાર હાજર તો આપણને બે હજાર નો ફાયદો થયો કે નહીં તો કે હા તો દેવાદારો ખાતે થશે ઉદાર તે પુનઃમૂમ્યાંકન ખાતે થશે જમા ઘણી બધી વાર પછી આપણને કોઈક દેવાદારો ભૂચ પણ મળતા હોય કે ભાઈ પેલા આપણે માનો કે દેવાદારો પાસેથી દસ હજાર માગતા હતા હવે એમાંથી બે હજાર મળી શકે તેમ નથી તો આપણું શું થયું નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાશે ઉધાર અને દેવાદારો દેવાદારો નું ખાતું શું થાશે જમા તો અલ્ટીમેટલી લેણામાં પણ આ જ નિયમ લાગુ પડે છે લેણાની આમન પણ આવી રીતના થાશે જો અહીંયા લખી નાખીએ તો લેણાની કિંમતમાં વધારો થાય તો તમે આમનો શું કરશો તો કે ભાઈ લેણાની કિંમતમાં વધારો થાય એટલે ગામ પાસેથી આપણે લેવાના રૂપિયા વધે તો આપણને શું થાય તો કે ફાયદો તો લેણા ખાતે શું થશે ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે તો કે જમા તો લેણા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે હવે એના પછી ચલો હવે સેમ વસ્તુ લેણાની કિંમતમાં ઘટાડો થાય તો હવે આપણને શું થાય છે તો કે નુકસાન થાય છે પેલા દેવાદારો પાસેથી દસ હજાર માંગતા હતા હવે બે હજાર નું નુકસાન થશે તો નુકસાન થયું તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે આવી રીતના થશે ચલો આપણે મિલકત અને લેણા નું સમજી ગયા હવે આપણે સમજીએ દેવાનું હવે દેવા એટલે શું થાય આપણે રૂપિયા કોઈને ચૂકવવાના છે એની વાત થાય છે હવે જો દેવાની કિંમતમાં ઘટાડો થાય ચલો આપણે આને પહેલા એક્ઝામ્પલ દ્વારા સમજીએ પછી આગળ વધીએ હવે આપણી પાસેથી લેણદારો છે ને પચાસ હજાર રૂપિયા માંગતા હતા આપણી પાસેથી લેણદારો પચાસ હજાર રૂપિયા માંગતા હતા અને એમાંથી થોડા ઘણા લેણદારોએ કીધું કે ભાઈ અમને દસ હજાર નહીં આપો તો ચાલશે કે ભાઈ હવે લેણદારોને દસ હજાર ચૂકવવાના નથી આવું તમને કીધું છે તો પહેલા આપણે ચૂકવવાના હતા પચાસ હવે કેટલા ચૂકવવાના તો કે ચાલીસ હજાર

મૂલ્યાંકન ખાતે ચલો એના પછી આપણે જોઈએ તો જો દેવાની કિંમતમાં વધારો થાય હવે ઘણી બધી વાર માનો કે આપણે આપણા ચોપડે બોલે છે લેણદારો પચાસ હજાર ના હવે આપણે એક જણાના દસ હજાર રૂપિયા ચૂકવવાના હતા પણ આપણે ભૂલી ગયા હતા લખતા જ ભૂલી ગયા હતા લખવાનું જ ભૂલી ગયા હતા તો આપણે ભૂલી જશું થોડી રૂપિયા ભૂલે તો સિચ્યુએશન કે પાસે આવ્યો પુનર્ગઠન સમય કે ભાઈ દસ હજાર રૂપિયા દેવાના થાય છે ને આપણે કીધું કયા નતો મેં તમને બે મહિના પેલા માલ વેચો તો પછી તમે નતો ફોન આવ્યો ન તો કઈ કીધું એટલે આપણે કીધું હા યાદ તો છે બિલ બતાવો ને ખાલી તેણે આપણને કીધું કે જો આ બિલ મેં તમને મોકલું હતું આપણે યાદ આવી ગયું હવે જો અહીંયા અત્યારે કઈ આમ ઓમ જોવા તો આપણું હકીકતમાં નુકસાન નથી પણ અત્યારે તો આપણને દુઃખ થયું કે નહીં કે ભાઈ આપણે પેલા ગામને દેવાના હતા પચાસ હવે દેવાના છે સાહીઠ તો દસ હજારનું અહીંયા શું થયું તો કે નુકસાન અને નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય ઉધાર તો અહીંયા આપણે આમ નોંધ કરશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે એટલે કે દેવાના નામ ખાતે આપણે કરશું